नमस्कार मित्रों, हूँ छू कोमलकुमार शाह। आ वीडियो में आप जोशु कि आप कई रीते जयरे सेल्स करता हुए तेरे आप एक्स्ट्रा जे लेजर हो लाइक फ्राइट चार्जिस या पैकिंग चार्जिस या फॉरवर्डिंग चार्जिस तो यहाँ पर जीएसटी कई रीते कैलक्युलेट थी सके। मित्रों, जीएसटी कैलक्युलेशन बाबते आ टॉपिक में केटलाक लोकोनुं एम कहेवुं छे कि एना उपर जीएसटी गणाशे, एक्स्ट्रा जे लेजर हशे કે આપણે જે પણ ખર્ચો બતાવીએ છીએ તેના ઉપર જીએસટી ગણવાનું છે, અને કેટલાક લોકોનું એમ કહેવું છે કે આના પર જીએસટી ગણવાનું નથી। મેં જે સ્ટડી કરેલું છે તે હિસાબથી તેવું છે કે તમે કોઈ પણ વસ્તુ એક્સ્ટ્રા તમારા ઇન્વોઇસમાં શો કરો છો તો એના ઉપર પણ તમારે જીએસટી ભરવો પડશે। એ સી જીએસટી હશે, એસ જીએસટી હશે કે આઈ જીએસટી હશે, પણ છતાં બી હું તે પ્રમાણે કહીશ કે તમારા બિઝનેસમાં એ શું લાગે છે તેના માટે ક્યાં તો તમે તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યા તો કન્સલ્ટન્ટનો સંપર્ક કરીને આ વસ્તુ જાણી લેજો। ટેલીમાં કઈ રીતે થાય છે તે આપણે જોઈ લઈએ। તો અહીંયા મેં એક કંપની બનાવેલી છે અને એની અંદર મેં કેટલાક લેજર બનાવેલા છે। આ લેજરને જો આપણે જોઈએ તો મેં કસ્ટમર ઇન્ટરસ્ટેટ, કસ્ટમર લોકલ, ફોરવર્ડિંગ ચાર્જિસ, પેકિંગ ચાર્જિસ, સી જીએસટી, એસ જીએસટી, આઈ જીએસટી આ બધી વસ્તુ બનાવેલી છે। હવે માની લઈએ કે આ વસ્તુને હું ગુજરાતની બહાર મોકલાવું છું કે ગુજરાતમાં ક્યાં પણ મોકલાવું છું તો હું એક્સ્ટ્રા ચાર્જ કરું છું, પેકિંગ કરવાનો પણ ચાર્જ કરું છું અને એ પેકિંગ કરીને પછી એને ફોરવર્ડ કરવાનો પણ ચાર્જિસ કરું છું। એઝ પર લો આ બંનેના ઉપર પણ મને ટેક્સ ભરવાનો આવે છે। તો આ એન્ટ્રી કઈ રીતે થાય છે અને આ લેજરમાં શું ચેન્જીસ છે તે જોઈ લઈએ। મિત્રો, જ્યારે પણ તમે આ લેજર બનાવતા હોય, ફોરવર્ડિંગ કે પેકિંગ કે કેટલાક લોકો આને ફ્રાઇટ ચાર્જિસ કહેતા હોય છે, જે પણ ટ્રાન્સપોર્ટેશન કહેતા હોય છે, તમે જે પણ નામ આપતા હો તે આ લેજર જ્યારે બનાવો તો એક વસ્તુને એની અંદર ખાસ સમજી લો કે અહીંયા તમારે જે છે આપણે ઇન્ડાયરેક્ટ એક્સપેન્સમાં રાખીએ છીએ, તમારે અહીંયા જીએસટી એપ્લિકેબલ અહીંયા કરવાનું નથી, અહીંયા નોટ એપ્લિકેબલ કરવાનું છે। અને આ ઓપ્શનની અંદર તમારે યસ કરવાનું છે કે ઇન્ક્લુડ ઇન એસેસેબલ વેલ્યુ કેલ્ક્યુલેશન ફોર જીએસટી, તો ત્યાં આગળ યસ કરવાનું છે, જીએસટી સિલેક્ટ કરવાનું છે, ગુડ્સ પર કેલ્ક્યુલેટ કરવાનું છે અને વેલ્યુ પર કેલ્ક્યુલેટ કરવાનું છે। એટલે મિત્રો, આટલી વસ્તુનું જે છે તે આપણે ધ્યાન રાખવું પડશે અહીંયા। અહીંયા જો તમારે બોથ સર્વિસીસ પર બી લાગતું હોય તો તમે બોથ કરી શકો, અહીંયા મારે ગુડ્સ પર લાગે છે એટલે હું ગુડ્સ રાખેલું છે, ક્વોન્ટિટી પર હોઈ શકે કે વેલ્યુ પર હોઈ શકે। હવે આ જે તમે ચાર્જ કરો છો તે તમે ક્વોન્ટિટી વાઇઝ કરો છો કે વેલ્યુ વાઇઝ કરો છો, નોર્મલ બેસ્ટ મેથડ છે વેલ્યુ વાઇઝ, તો તે પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ। એટલે અહીંયા આ પ્રમાણે જે છે તે હું એક્સેપ્ટ કરી લઉં છું, એટલે સેમ વસ્તુ મેં અહીંયા પેકિંગ ચાર્જમાં સિલેક્ટ કરેલી છે મિત્રો। એટલે આપણે હવે જો એક એન્ટ્રી કરીને જોઈએ તો આપણને ધ્યાનમાં આવશે કે કઈ રીતે વર્કિંગ કરે છે એ। એક વાઉચરમાં આપણે જઈએ છે, હું કોઈ સેલ્સ કરું છું કસ્ટમર લોકલમાં, સેલ્સ કરીએ છે, કોઈ પ્રોડક્ટ સિલેક્ટ કરીએ કે સપોઝ કે આપણે આ મોબાઈલ સેલ કરીએ છે, આ મોબાઈલને સપોઝ કે હું 25,000 રૂપિયામાં સેલ્સ કરું છું, કોઈ ડિસ્કાઉન્ટ નથી આપતા અને હું ડાયરેક્ટ સી જીએસટી એસ જીએસટી લખીશ તો પણ એ કેલ્ક્યુલેટ પ્રોપરલી કરે છે, પણ મારે અહીંયા ડાયરેક્ટ નથી લખવું, આ મોબાઈલને હું પેક કરીને સેલ્સ કરીશ અને પછી એને ફોરવર્ડ કરીશ અને એનો ચાર્જ લગાડીશ અને એના પર મારે સી જીએસટી એસ જીએસટી કેલ્ક્યુલેટ થવું જોઈએ। તો પહેલાં હું પેકિંગ કરું છું એટલે પેકિંગનો ચાર્જ લગાડું છું કે પેકિંગના 500 રૂપિયા છે, અને ફોરવર્ડિંગ જે છે તે હું કરું છું તો એ કુરિયરના મારા 300 રૂપિયા થાય છે, અને પછી જે છે તો હું સી જીએસટી એસ જીએસટી લગાડીશ। એટલે તમે માર્ક કરો કે અહીંયા જે છે કેલ્ક્યુલેશન થઈ રહ્યું છે, આ પ્રોડક્ટ પર મેં 28% જે છે તે ટેક્સ રાખેલો છે। કેલ્ક્યુલેટર એરિયામાં આપણે કેલ્ક્યુલેટ કરીએ તો કંટ્રોલ એન, કેલ્ક્યુલેટર એરિયા ઓપન થઈ રહ્યો છે આપણો, અહીંયા હું કેલ્ક્યુલેટ કરું કે 25,000ના હું 28% પ્રમાણે કરીશ તો એ 7,000 રૂપિયા થાય છે, અને એને ડિવાઇડેડ બાય 2 કરીશ તો એ 3500 રૂપિયા થાય છે। એટલે એકચ્યુઅલી ટેક્સ થવો જોઈતો હતો 3500,
પણ અહીંયા મેં 500 અને 300 800 રૂપિયા જે એક્સ્ટ્રા લગાડેલા છે એના પર પણ મારે ટેક્સ ગણવાનો છે તો એ 800 રૂપિયાને જો હું એડ કરી દઉં અને એના પર 28% જો કેલ્ક્યુલેટ કરું અને એને બેથી ડિવાઈડ કરું સીજીએસટી એસજીએસટી તો 112 રૂપિયા વીજા આવી ગયા એટલે 3500 રૂપિયા મારો પ્રોડક્ટનો ટેક્સ થયો છે અને આ 800 રૂપિયા પર જે કેલ્ક્યુલેટ કરેલું છે 28% એટલે 14% હિસાબથી 112 એટલે 3500 પ્લસ 112 એટલે 3612 થઈ રહ્યું છે એટલે મિત્રો આમાં આપણે એ વસ્તુ ધ્યાનમાં આવી હશે કે કઈ રીતે આપણે કામ કરી રહ્યા છે સેમ વસ્તુ ઘણા અને આપણે મિત્રો અહીંયા આપણે જોઈએ તો જો અહીંયા આ પ્રમાણે કેલ્ક્યુલેટ થયેલું છે કે અહીંયા આપણે જે છે તો વિવો V5 HSN કોડ મેં ટ્રાયલ માટે લખેલો છે એક્ચ્યુઅલ કોડ જે હોય તે લખી શકાય જીએસટી રેટ 28% છે 25,000 રૂપિયા એનો રેટ છે 25% 800 રૂપિયા આ ચાર્જિસ લાગેલો છે એના પર સીજીએસટી એસજીએસટી ગણાયેલું છે અને અહીંયા માર્ક કરો તો જે વેલ્યુ છે તે પ્રોડક્ટ વેલ્યુ એણે કેલ્ક્યુલેટ કરેલી છે 25,800 અને આ જે ટેક્સીસ છે તે અહીંયા આ પ્રમાણે ગણેલા છે એટલે મિત્રો ખૂબ જ ઇઝી છે મેં આગળ બી કીધું તે પ્રમાણે કે આ પ્રમાણે તમે લેજર બનાવીને તમારે ઇન્વોઇસની ઉપર અગર આ પેકિંગ ફોરવર્ડિંગ ફ્રાઇટ ટ્રાન્સપોર્ટેશન એ બધી વસ્તુ લખવી હોય ને એના પર ટેક્સ ગણવો હોય તો તમે આ રીતે ગણી શકશો પણ મેં આગળ કીધું તે પ્રમાણે કેટલાક લોકોનું એમ કેવું છે કે ગણવાનું છે કેટલાકનું એમ કેવું છે નથી ગણવાનું મેં જે સ્ટડી કરી છે તે હિસાબથી તમારે આના ઉપર ટેક્સ પે કરવાનો છે છતાં પણ એકવાર ફાઇનલ કન્ફર્મેશન લઈ લેજો પણ ટેલીમાં કઈ રીતે થાય છે તે મેં તમને બતાવી દીધું છે આના પછીના વિડીયોમાં જે છે તે આપણે ન્યૂ યુઝર માટે જે લોકોએ હમણાં ટેલી બાય કરેલું છે એના માટે ઘણી બધા ઓપ્શન્સ સાથે વિડીયો ગુજરાતીમાં લાવી રહ્યા છે ખૂબ ખૂબ આભાર કે તમે મેક્સિમમ લોકો વિડીયો જોઈ રહ્યા છો રોજેરોજ વોટ્સઅપ મેસેજ ઈમેલ આવી રહ્યા છે દુઃખ સાથે કહેવું પડે છે કે કેટલા બધા કોલ આવે છે એટલે તમારા કોલ પિકઅપ નથી થઈ શકતા ટાઈમલી આન્સર નથી થઈ શકતા પણ રિક્વેસ્ટ એક જ કરીશ કે આ નંબર પર વોટ્સઅપ પર મેસેજ છોડતા જાઓ અને આના ઉપર ઈમેલ કરતા જાઓ વોટ્સઅપનો રિપ્લાય તમને ક્યારે ને ક્યારે ચોક્કસ આવશે મારી પાસે રેકોર્ડમાં પણ રહેશે કોલ કોઈ રેકોર્ડમાં રહેતા નથી અને મેઇલનો તો બહુ જ સારી વસ્તુ છે અને તમને જે પ્રોબ્લેમ ફેસ થતા હોય યા તમારે જે કંઈ જાણવું હોય તે ખાસ તમે અમારા સુધી શેર કરો જેથી અમે એને સ્ટડી કરીને પ્રોપર વેમાં તમારા સુધી વિડીયોના મારફતે મોકલાવી શકીએ થેન્ક યુ વેરી મચ આભાર